ત્યારે જ મોમેન્ટમ જોઈએ તો બેંક નિફ્ટીમાં આજે આપણને એક આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે જિગ્નેશ, અને જે રીતે માર્કેટ પર લાર્જ કેપ્સમાં જે દબાણ હતું એ છતાં પણ અહીંયા તમામ દિગ્ગજ બેંક્સમાં આપણને ખરીદદારી જોવા મળી, જેમાં બેંક નિફ્ટીમાં આપણને 100 પોઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો. આવતીકાલે હવે બેંક નિફ્ટીને કઈ રીતે ટ્રેડ કરશો? જેનુલ, બેંક નિફ્ટીમાં પણ આપણને ઓવરઓલ ઉછાળો જ દેખાય છે, પરંતુ આપણે જો ખરેખર ચાર્ટ ઉપર જોઈશું તો એ એક ન્યુટ્રલ કેન્ડલસ્ટિક ફોર્મેશન છે. કારણ કે બેંક નિફ્ટી દિવસ દરમિયાન ઉપરની તરફ, એને ઓલમોસ્ટ ઉપરની તરફ અરાઉન્ડ 18,896 અને નીચેની તરફ 18,581 લેવલ ટેસ્ટ કરેલું છે, એટલે બે તરફની મૂવ જોવા મળી છે. ઓવરઓલ બેંક નિફ્ટી ઓફકોર્સ 100 પોઈન્ટ ઉપર ચડી છે, અને બેંક નિફ્ટી જ એક એવી વસ્તુ રહી છે કે જેને આજે નિફ્ટીને બહુ તૂટવા નથી દીધી. પરંતુ ઓવરઓલ જોઈએ કે આજે પણ બેંક નિફ્ટીમાં જે કંઈ બી ઉછાળો આવ્યો છે એ પીએસયુ બેંક તરફથી મળ્યો છે, અને મોસ્ટ ઓફ ઉછાળો એવો છે કે આજના દિવસે જો જોઈને કાલે વેપાર કરવાનો આવે તો એ શક્ય નથી. કારણ કે મોસ્ટ ઓફ બેંક આશરે 5% વધારે ચઢી ગયેલી છે, અને ઘણી બધી બેંકો 10-15% ઉછાળા આપી રહી છે. એટલે બેંક નિફ્ટીમાં પણ કાલનો દિવસ આઈ થિંક મ્યુટેડ રહેવો જોઈએ. બેંક નિફ્ટી માટે હું વિચારું છું કે 19,000 લેવલ હવે ક્રોસ કરે તો આપણે વિચારી શકીએ કે બેંક નિફ્ટી એક બુલિશ ઝોનમાં છે, પરંતુ મને એવું લાગે છે કે 19,000 એક રેઝિસ્ટન્સ તરીકે ઉભરી આવશે. બિલકુલ, તો 19,000 એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યું છે અહીંયા બેંક નિફ્ટી માટે, પણ સાથે જે ખરીદદારી જોવા મળી છે બેંક નિફ્ટી માટે, સપોર્ટ લેવલ કયા બની રહ્યા છે હવે? બેંક નિફ્ટી માટે આજનો લો એ જ બેંક નિફ્ટી માટે સપોર્ટ કહી શકાય. કારણ કે 18,580 આસપાસનું જે આજના દિવસનું ટેસ્ટ થયું છે એ જ લો થવા જઈ રહ્યો છે. આવનાર દિવસોમાં ક્યારે પણ 18,581 તોડશે તો આઈ થિંક બેંક નિફ્ટી પણ નિફ્ટીની જેમ કન્સોલિડેશનમાં જતી જોવા મળશે. ઓકે, તો કન્સોલિડેશનમાં જઈ શકે છે બેંક નિફ્ટી, પણ સાથે જે રીતે પીએસયુ દિગ્ગજ બેંક્સે આજે જે રીતે પરફોર્મ કર્યું છે, ખાસ કરીને બેંક ઓફ બરોડા, જે આપણને 15.5% સુધીનો ઉછાળો આજે જોવા મળ્યો છે એક જ ટ્રેડિંગ સેશનમાં આજના, અને હેવી વોલ્યુમ સાથે અહીંયા જે રીતે ખરીદદારી આવી છે, શું વ્યૂ છે આવતીકાલ માટે? અહીંયાથી વધારે ઉપરના લેવલ ટેસ્ટ કરશે કે પછી પ્રોફિટ બુકિંગ આવશે અને એક ફરીથી આપણને નીચેના લેવલ ટેસ્ટ જોવા મળશે? જેનુલ, ઓવરઓલ જો બેંક ઓફ બરોડાની વાત કરીએ તો બેંક ઓફ બરોડાએ આ છેલ્લા 5-7 દિવસને બાદ કરીએ તો એની ઉપર પણ એક બમ્પર રેલી આપી હતી, અને સ્ટોકને અરાઉન્ડ 153 થી 190 સુધી લઈ ગઈ હતી. એટલે એક બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો. એ પછીનું જે કુલ ઓફ છે એ પ્રોફિટ બુકિંગ તરીકે જોઈ શકાય, અને એ પ્રોફિટ બુકિંગ પત્યા પછી અત્યારના ફરીથી એક રેલી જોવા મળી છે. પરંતુ આજની રેલી 15% છે, બહુ જ ઉપરની રેલી છે. એટલે કાલના દિવસ દરમિયાન આપણે માની શકીએ કે અરાઉન્ડ 2-3% ઉપરની મૂવ એક મળી શકે, પરંતુ આ લેવલે બાય કરવું બહુ ઉચિત નહીં ગણાય. કારણ કે મોમેન્ટમ બહુ જ ઉપરની તરફ છે, અને જે લોકો આ બેંક નિફ્ટીને લેશે એ લોકો માટે રિસ્ક ટુ રિવોર્ડ ઓબ્વિયસલી વધી જશે. કારણ કે નીચેની તરફ જાય તો રિસ્ક વધી જાય, પરંતુ જે લોકો હોલ્ડ કરે છે એમના માટે ઘણા સારા ન્યૂઝ છે. અને જે લોકોએ બેંક ઓફ બરોડાને ન્યૂઝના પગલે બાય કરી હશે એ લોકોને ડેફિનેટલી અત્યારના સમયે પ્રોફિટ થવા જઈ રહ્યો છે. એ લોકોએ હોલ્ડ કરવી જોઈએ, 175નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. મને એવું લાગે છે કે જ્યાં સુધી 195ની અપ છે ત્યાં સુધી હજી પણ ઉપરની તરફ એક બે સ્પર્ટ કદાચ મળી જશે. ઓકે, તો 195ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી હજી ઉપર જવાના ચાન્સીસ વધુ છે જે પ્રમાણે અહીંયા જિજ્ઞેશ કહી રહ્યા છે. ત્યારે જ પીએસયુ બેંક્સમાંથી બે બેંક્સના ચાર્ટ વિશે પૂછવા માંગુ છું. એક છે એસબીઆઈ અને બીજો છે યુનિયન બેંક. આ બે બેંકના ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયાથી? આમાં પણ અપસાઇડ યથાવત રહેશે? જેનુલ, એસબીઆઈ બેંક ખરેખર જોવા જઈએ તો એક કન્સોલિડેશન ઝોનમાં જતી આવે છે, અને એસબીઆઈને આઈ થિંક 280-290 લેવલ પર જ રેઝિસ્ટન્સ નડે છે. આજના દિવસ દરમિયાન પણ એક સારી મૂવ જોયા પછી બેંક અરાઉન્ડ એ લેવલે જ અટકેલી છે. હજી ઉપરની તરફ જો એસબીઆઈ પરફોર્મ કરશે તો ફરીથી 290નું લેવલ ફરીથી એને નડશે. એટલે મને એવું લાગે છે કે એસબીઆઈને અત્યારના ટ્રેડ ના કરવી જોઈએ. કારણ કે એસબીઆઈ ઘણા સમયથી દરેક વખત ઉપરની તરફ જાય છે, 290-300 સુધી ના ઉછાળા આપીને પાછી નીચે જતી રહે છે. એટલે અત્યારના માટે આપણે એવું જોવું જોઈએ જે પ્રમાણે ચાર્ટ બતાવે છે એ પ્રમાણે કે 292-295 જ્યારે એસબીઆઈ કન્સિડરેબલી ક્રોસ કરશે ત્યારે જ એમાં નવી લેવાલીની વાત કરીશું, ત્યાં સુધી નહીં કરીએ. અને જે લોકો ખરેખર એસબીઆઈને નીચેના લેવલથી હોલ્ડ કરે છે એ લોકો અરાઉન્ડ 255નો સ્ટોપ લોસ રાખીને એસબીઆઈને હોલ્ડ કરી શકશે. જો યુનિયન બેંકની વાત કરીએ તો યસ, યુનિયન બેંક એક એવી બેંક છે જેને નોટ ઓનલી કે બમ્પર રેલી આપી છે, પરંતુ બહુ જ સારા પોઝિટિવ
પોઝિટિવ મોમેન્ટમ સાથે એ વેલ પ્લેસ્ડ છે, એટલે આવનાર સમય ઇવન બેંક નિફ્ટી કન્સોલિડેશનમાં જાય તો યુનિયન બેંક માટે આઈ થિંક પ્રોબ્લેમ બહુ ઓછા છે. યુનિયન બેંક પાસે એક મહત્વનો સપોર્ટ છે 175, એ બહુ દૂર છે અહીંયાથી, એટલે મને લાગતું નથી કે જરા પણ તૂટે. એટલે યુનિયન બેંક જે લોકો હોલ્ડ કરે છે તેમને હોલ્ડ કરી રાખવી જોઈએ. યુનિયન બેંક આવનાર સમયમાં બેંક નિફ્ટી પરફોર્મ કરે કે ના કરે, ઉપરની તરફ 240-250 ના ટાર્ગેટ લઈને ચાલે છે, એટલે યુનિયન બેંકના હોલ્ડરો એક સારી ટ્રેલિંગ સ્ટોપ લોસ મેથડથી આ સ્ટોકને હોલ્ડ કરતા રહેવું જોઈએ. બિલકુલ, તો યુનિયન બેંકની અહીંયા હોલ્ડ કરી શકાય છે ટ્રેલિંગ સ્ટોપ લોસની મેથડથી, અહીંયા યુનિયન બેંકમાં રોકાણ જાળવી શકાય છે. ત્યારે જ બીજી કેટલીક નાની બેંક પર નજર કરી, આઈડીબીઆઈ બેંકમાં એક આપણને જે 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આજે જે ક્લોઝિંગ જોવા મળ્યું છે એને કઈ રીતે જુઓ છો, શું સંકેતો મળે છે ત્યાંથી, આને હોલ્ડ કરી શકાશે કે આ લેવલ પર એન્ટ્રી કરી શકાશે? ઝેનુલ, હજી પણ એન્ટ્રી માટે ના વિચારવું જોઈએ, કારણ કે ઓવરઓલ આઈડીબીઆઈ બેંક એ ઇવન જ્યારે બેંક નિફ્ટી ઉપર જતી હતી ત્યારે આઈડીબીઆઈ બેંક નીચેની તરફ પરફોર્મ કરતી હતી અને ઓલમોસ્ટ બેંક નિફ્ટીથી હંમેશા એ ઓપોઝિટ વ્યવહાર કરે છે. આજે પહેલીવાર અલોંગ વિથ ધ પીએસયુ બેંક, અને આપણે જાણીએ છીએ કે આજના દિવસના ન્યૂઝને લીધે એને પીએસયુ બેંકની સાથે ઉપરની તરફ પરફોર્મ કર્યું છે. બાકી આવનાર સમય માટે આ બેંક એક કન્સોલિડેશન રેન્જમાં રહી રહી છે, અને જે રીતના ઉપર ગઈ પણ છે તો નીચેની તરફ તમે કોઈ સારા સ્ટોપ લોસ મેથડથી એને હોલ્ડ કરશો તો ઉપરની તરફની અપસાઇડ લિમિટેડ છે. એટલે મને લાગે છે કે આ બેંકને અવોઇડ કરવી જોઈએ, અને જો ઉપરની તરફ ખરેખર પ્રોફિટ આવ્યો હોય તો પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. ઓકે, તો પ્રોફિટ આવતો હોય ઉપરની તરફ તો બુક કરી લેવો જોઈએ અને એક્ઝિટ લઈ લેવું જોઈએ, અવોઇડ કરવું જોઈએ નવા રોકાણકારો એન્ટ્રી કરવા માટે અહીંયાથી ટ્રેડર્સે. ત્યારે જ અહીંયા આઈટી પેક પર હવે શું વ્યૂ બની રહ્યો છે, કારણ કે આપણે રૂપિયામાં નરમાશ હવે સતત જોઈ રહ્યા છે. આજે પણ આપણે જોયું 2 વર્ષના નીચેના લેવલ પર હતો રૂપિયો. આઈટી પેકને કઈ રીતે ટ્રેડ કરો છો, કયા પસંદગીના કાઉન્ટરો આવી રહ્યા છે સામે? ઝેનુલ, આઈટી પેક ખરેખર એક એવું પેક રહ્યું છે કે ઓવરઓલ બેંક નિફ્ટી જ્યારે નીચે જતી હતી ત્યારે અત્યારે એને ઘણો સારો સપોર્ટ આપ્યો છે, અને છેલ્લા 2 દિવસની મૂવ જે નિફ્ટીમાં ઉપરની તરફ મળી એમાં આઈટી પેકે સારું પરફોર્મ કરેલું છે. પરંતુ અત્યાર સુધીમાં જે આઈટીના સ્ટોકને આપણે જોઈએ છીએ એકદમ નિફ્ટીને આઉટ પરફોર્મ કરતા જોવા મળે તેવું લાગતું નથી. પરંતુ જો આઈટી પેકમાંથી આપણે જે ઓબ્વિયસ સેક્ટર નથી એવાને પકડીશું તો આઈ થિંક આપણને આઉટ પરફોર્મન્સ જોતું જોવા મળશે. મારી દ્રષ્ટિએ એક સોનાટા સોફ્ટવેરનો સ્ટોક છે. આઈ થિંક આ કાઉન્ટર જે કન્સોલિડેશન બ્રિજ કરીને ઉપરની તરફ આવે છે, જે રીતના એને નીચેની તરફ બધા સપોર્ટ ટેસ્ટ કરેલા છે અને હવે હાયર ટોપ હાયર બોટમ બનાવતું થયું છે, એ રીતના સોનાટા સોફ્ટવેર આવનાર દિવસ માટે એક પીક હોઈ શકે, અને એના માટે આઈ થિંક 185-190 સુધીના ટાર્ગેટ ક્વિકલી અચીવ થતા જોવા મળશે. સાથે સાથે આપણે બીજું એક કાઉન્ટર જોઈએ હેક્ઝાવેર ટેકનોલોજીનું, તો એ પણ આઈટી પેક માટે રિલેટિવલી મિડ કેપ સાઇઝનું કાઉન્ટર છે. તેમ છતાં આઈ થિંક હેક્ઝાવેર માટે બહુ સારી જે રીતના મૂવ છે એ રીતના જોવાઈ રહી છે. નીચેની તરફ હેક્ઝાવેરમાં પણ સ્ટોપ લોસ 270-265 જો રાખવામાં આવે તો ઉપરની તરફ અરાઉન્ડ 300-310 ના ક્વિક લેવલ અચીવેબલ છે, અને આઈ થિંક 310 આ જાય આ કાઉન્ટર તો આવનાર સમયમાં 340 સુધીનો નવો ટાર્ગેટ પણ રાખી શકાય. 340 સુધીનો નવો ટાર્ગેટ અહીંયા રાખી શકાય છે હેક્ઝાવેરમાં, જે પણ અહીંયા જિજ્ઞેશ કહી રહ્યા છે. ત્યારે જ રિયલ્ટી પેપર નજર કરીએ, પાછલા સપ્તાહે આપણને સારું અપમૂવ જોવા મળ્યું હતું, ખાસ કરીને અઠવાડિયાના છેલ્લા 1-2 સેશન્સમાં આપણને રિયલ્ટી ઇન્ડેક્સમાં સારી અપમૂવ જોવા મળી હતી, પણ આજે ફરીથી ઉપરના લેવલ પરથી પ્રેશર આવ્યું છે. કોઈ પસંદગીના કાઉન્ટર્સ આમાં? ઝેનુલ, રિયાલિટી પેકમાં ખરેખર આઈ થિંક બહુ જ સ્ટોક સ્પેસિફિક રહેવાની જરૂર છે. રિયાલિટી પેક પણ અલોંગ વિથ ધ નિફ્ટી એક કન્સોલિડેશનનું પેક છે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન અને કોન્ટ્રાક્ટિંગ હાઉસિંગવાળા કાઉન્ટર છે એ થોડાક અપ જઈ રહ્યા છે. બાકી આઈ થિંક રિયાલિટી એસ્ટેટ ઓવરઓલ મને લાગે છે કન્સોલિડેશનનું પેક હશે, એટલે જ્યાં સુધી તમને બહુ સારા સ્ટોક આમાંથી મળે નહીં ત્યાં સુધી એકદમ વેપાર ના કરવો જોઈએ. ગોદરેજ પ્રોપર્ટીઝ એક એવું કાઉન્ટર છે કે જે ઉપરની તરફ પરફોર્મ કરે છે, અને ખરેખર જો લોકો એને હોલ્ડ કરતા હોય તો ગોદરેજ પ્રોપર્ટીઝને હોલ્ડ કરી શકે. નીચેની તરફ 275નો સ્ટોપ લોસ રાખવો જોઈએ, ઉપરની તરફ 320 સુધીના લેવલ આમાં પણ શક્ય છે. જો શોભા ડેવલપર્સની વાત કરીએ તો આઈ થિંક આ કાઉન્ટર નેગેટિવ ટ્રેન્ડમાં જઈ રહ્યું છે, એટલે બહુ સ્પેસિફિક રહેવાની જરૂર છે. આઈ થિંક સ્ટોક સ્પેસિફિક જ્યાં અપ ટ્રેન્ડ હોય ત્યાં જ આઈ થિંક મૂવ લેવી જોઈએ. ઓકે,
તો સ્ટોક સ્પેસિફિક અહીંયા ચાલવું જોઈએ જે પ્રમાણે અહીંયા જિજ્ઞેશ કહી રહ્યા છે. પણ ફાર્મા પેક પર નજર કરીએ છે, સિપ્લાના જે રીતે જબરદસ્ત રિઝલ્ટ આવ્યા ત્યાર પછી આજે જે સિનારીઓ જોવા મળ્યો છે પ્રોફિટ બુકિંગનો, કઈ રીતે જુઓ છો સિપ્લાને હવે? સિપ્લાને આવતીકાલ માટે એક એન્ટ્રી પોઈન્ટ બની રહ્યો છે એવું લાગી રહ્યું છે આજના કરેક્શન પછી. આઈ થિંક સિપ્લા એ ઉપરની તરફનો એને બ્રેકઆઉટ આપ્યો હતો અને ગઈકાલની જે મૂવ ગેપઅપ જોવા મળી એ ઘણી સારી દેખાતી હતી અને એવું લાગતું હતું કે ઓલમોસ્ટ આ મૂવ ઉપરની તરફ સસ્ટેન થશે. પરંતુ આજના દિવસ દરમિયાન 5% જેટલું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે અને એ સિપ્લાને ઓવરઓલ નીચે લઈ ગયું છે. પરંતુ સિપ્લા પાસે નીચેની તરફ સપોર્ટ ઘણા છે. નીચેની તરફ 690 એક સપોર્ટનું લેવલ બને છે, એ પછી 675નું પણ એક સપોર્ટ લેવલ બને છે. એટલે આઈ થિંક સિપ્લા જે લોકોની પાસે હોય તે લોકોએ હોલ્ડ કરતા રહેવું જોઈએ. નીચેની તરફ પણ એન્ટ્રી પોઈન્ટ બનશે કારણ કે મૂવિંગ એવરેજીસ ઓવરઓલ ફેવરેબલ છે. કાઉન્ટર કન્સોલિડેશનમાંથી જસ્ટ અબાઉટ એક બ્રેકઆઉટ કરીને બહાર આવતું જણાય છે. એટલે સિપ્લા માટે આઈ થિંક દરેક નીચેના લેવલ એન્ટ્રી લેવલ હોઈ શકે. નીચેની તરફનો લોએસ્ટ સ્ટોપ લોસ એટ અરાઉન્ડ 675 રાખવો જોઈએ અને ઉપરની તરફ જો સિપ્લા 740 ઉપર ટ્રેડ કરશે તો આવનાર સમયમાં ઘણી સારી મૂવ લેવા માટે તૈયાર થઈ જશે. ઓકે, તો સિપ્લા માટે આ લેવલ્સ ધ્યાનમાં રાખવું જોઈએ. ત્યારે જ સનફાર્મા આજે આપણે જોઈએ છે જે પ્રમાણે 1% રેલી પછી 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર આવ્યો છે. અહીંયાથી હવે ઉપરની ચાલ વધારે સ્પષ્ટ લાગી રહી છે ચાર્ટ પર. ઝેનુલ, સન ફાર્મા માટે હું બુલિશ જરાય નથી અને આપણા શો પર પણ આપણી ચેનલો પર બીજા બધા શોમાં પણ મેં વ્યૂ આપેલો છે કે સન ફાર્માએ ઉપરની તરફ એક હેડ એન્ડ શોલ્ડર નામની પેટર્ન કરી છે અને એ પેટર્નના બ્રેકઆઉટથી સ્ટોક માટેના ટાર્ગેટ ઘણા નીચા છે. ઉપરનું દરેક લેવલ અત્યારના તો સેલિંગ કરવાની જ ચાડી ખાઈ રહ્યું છે. ઉપરની તરફ આઈ થિંક 956-960નું એક એવું લેવલ છે કે જ્યાંથી બહુ સારો રેઝિસ્ટન્સ મળે છે. ઇવન આઈ 950 તૂટે તો 1000 ઉપરની તરફ એવું લેવલ છે કે જે ઘણો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. સન ફાર્માને આઈ થિંક દરેક ઉછાળે ડેરિવેટિવ સેગમેન્ટમાં સેલ કરીને વેપાર કરવો જોઈએ. મને એવું લાગે છે કે આવનાર સમયમાં ત્યાંથી કદાચ વધારે પ્રોફિટ મળશે. ઓકે, તો સેલ કરીને ચાલવું જોઈએ ડેરિવેટિવ સેગમેન્ટમાં અને ત્યાંથી એક પ્રોફિટેબલ બિઝનેસ સ્ટ્રેટેજી ગોઠવી શકાય છે જે પ્રમાણે જિજ્ઞેશ કહી રહ્યા છે. ત્યારે કેટલાક નાના ફાર્મા કાઉન્ટર્સ છે એમાં કોઈ કાઉન્ટર્સ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે? કારણ કે આપણે પાછલા દિવસોમાં જોયું છે ખાસ કરીને ડિસ્મેનમાં આપણને આટલા બધા કોન્સોલિડેશન અને કરેક્શન પછી સારી એવી રેલી જોવા મળી, ફરીથી અપટ્રેન્ડમાં જોવા મળ્યો. ગ્રેન્યુલ્સ ઇન્ડિયા છે એ આપણને એમાં જે રીતે સ્ટોક સ્પ્લિટ થયું ત્યાર પછી એમાં સારી એવી ખરીદદાર અને જબરદસ્ત અપટ્રેન્ડ જોવા મળ્યો. કોઈ પસંદગીના કાઉન્ટર્સ આમાં? યસ, એક બટ ઓબ્વિયસ પસંદગીનું મારું કાઉન્ટર બને છે. બહુ વખતે આ કાઉન્ટર ફરીથી પોતાના રંગમાં આવેલું છે. બાકી આ કાઉન્ટરે બહુ ઘણી સારી અપરેલી આપ્યા પછી એક જોરદાર પ્રોફિટ બુકિંગનો માહોલ જોવા મળ્યો હતો. વચમાં એક બે વાર આ કાઉન્ટર જેની વોકાર્ડની હું વાત કરું છું તો વોકાર્ડ માટે એક ન્યૂઝ સેગમેન્ટને લઈને પણ ખાસું કન્સોલિડેશન જોવા મળ્યું હતું. પણ ફાઇનલી વોકાર્ડ આ કન્સોલિડેશન રેન્જને તોડે છે ઉપરની તરફ. 1585નું લેવલ વોકાર્ડ તોડે છે અને આઈ થિંક વોકાર્ડનું આ લેવલ તોડવું એ એક નવો કન્ટેન્ડર બનાવે છે. એટલે મને એવું લાગે છે કે અહીંયાથી આઉટ પરફોર્મન્સ મળશે. નવી એન્ટ્રી જો લેવામાં આવે તો 1500નો સ્ટોપલોસ રાખવો જોઈએ અને ઉપરની તરફ 2000 સુધીના લેવલ 2-3 મહિનામાં અચીવ થતા જોવા મળશે. ઓકે, તો વોકાર્ડમાં અહીંયા અપટ્રેન્ડ અહીંયા જોવા મળશે જે પ્રમાણે જિજ્ઞેશ અહીંયા કહી રહ્યા છે ચાર્ટ પરથી, તો અહીંયા કોન્ફિડન્ટલી એન્ટ્રી કરી શકાય છે આ લેવલ પર પણ અહીંયા ફાર્મા પેકમાંથી. ત્યારે જ અમર રાજા બેટરીમાં આપણે જોયું છે જે પ્રમાણેનું અપટ્રેન્ડ જોવા મળ્યું છે. આજે પણ લગભગ 8.5% સુધીના ઉછાળા સાથે કાઉન્ટરે કારોબાર કર્યો હતો અને હવે 52-week હાઈના લેવલને ક્રોસ કરીને ઉપર પહોંચતું જોવા મળી રહ્યું છે. નવી ટેરિટરીમાં એન્ટર થઈ ગયું છે. યસ, ઓફકોર્સ, જે રીતના ચાર્ટ બતાવે છે એ રીતના એક નવી ટેરેટરી આ સ્ટોક માટે અનએક્સપ્લોર ટેરેટરી છે અને આવી અનએક્સપ્લોર ટેરેટરીમાં જ્યારે પણ ચાર્ટ જતો હોય છે ત્યારે ઉપરની તરફના કોઈ રેઝિસ્ટન્સ હોતા નથી. એટલે દરેક સારા ન્યૂઝના માહોલમાં આવા સ્ટોક ઉપરની તરફ પરફોર્મ કરતા હોય છે. પરંતુ જે રીતના નિફ્ટીમાં મિક્સ કારોબાર જોવા મળે છે એ રીતના અમર રાજા બેટરીમાં જો એન્ટ્રી લેવી હોય તો આઈ થિંક ઘટાડાની રાહ જોવી જોઈએ અને સ્ટેગર્ડ મેનરમાં એન્ટ્રી કરવી જોઈએ એવી મારી વ્યૂ
ઓવર લોકોને સલાહ છે? અને ખરેખર જો અમર રાજા બેટરી 1000 રૂપિયાની ઉપર ટ્રેડ કરશે તો બીજી 10%ની મૂવ ક્લિયર કટ રીતે અચીવ થતી જોવા મળશે. અત્યારના પણ અમર રાજા બેટરી માટે નીચેની તરફના સપોર્ટ ઘણા સારા છે. મારી દ્રષ્ટિએ એક બહુ જ મહત્વનો સપોર્ટ છે કે જે આ કાઉન્ટરને પોર્ટફોલિયો પિક તરીકે બનાવી રહ્યો છે અને એ છે 850. એટલે જે લોકોના પોર્ટફોલિયોમાં આ કાઉન્ટર હોલ્ડ કરતા હોય તેમને ઘણા સમય સુધી આને હોલ્ડ કરવાનું છે. એટલે સ્ટોપલોસ બહુ નીચેનો રાખવો જોઈએ, અરાઉન્ડ 850નો સ્ટોપલોસ રાખવો જોઈએ. ઓકે, તો 850ના સ્ટોપલોસ સાથે અહીંયા રોકાણ જાળવી શકાય છે અમારા રાજ્યમાં. અને નવી અનચાર્ટર્ડ ટેરિટરીમાં એન્ટર થઈ ગયો છે જે પ્રમાણે અહીંયા જિજ્ઞેશ કહી રહ્યા છે, તો ઉપરના કોઈપણ લેવલ ટેસ્ટ થતા અહીંયા જોવા મળી શકે છે. પણ સાથે જે પ્રેશર બને છે કાઉન્ટર, એમાં એક કાઉન્ટર પર નજર કરીએ, કાવેરી સીડ્સ જેમાં આજે જબરજસ્ત સેલિંગ પ્રેશર હતું 100-70% નું, અને હવે 52 વીક લોના લેવલની પણ ખાસો નીચે ટ્રેડ થઈ રહ્યો છે. કાવેરી સીડ્સને ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો, અહીંયાથી એન્ટ્રી પોઈન્ટ બનશે? જી નહીં ઝેનુલ, એમાં એન્ટ્રી પોઈન્ટની વાત કરવી જ યોગ્ય નથી, કારણ કે 1050થી આ કાઉન્ટર પડે છે અને આપણે જોઈએ તો છેલ્લા 4-5 દિવસથી અચાનક જે રીતનું મોમેન્ટમ બને છે એ બહુ જ ફ્રાઇટનિંગ મોમેન્ટમ છે. તમે જુઓ તો 700 આ કાઉન્ટરે અર્લિયર હાઈ 770ના ટેસ્ટ કર્યા છે અને 770ના હાઈ ટેસ્ટ કર્યા પછી આ છઠ્ઠો દિવસ છે કે જે કાઉન્ટરને લગાતાર નીચે જઈ રહ્યું છે. એટલે મને એવું લાગતું નથી કે આઈ થિંક ઇટ ઇઝ જસ્ટ લાઈક અ ફોલિંગ નાઇફ. હવે ઉપરથી પડતા ચપ્પુને કેચ કરવાની જગ્યાએ મને એવું લાગે છે કે આને અવોઇડ જ કરવું જોઈએ. અને કાવેરી સીડને હવે પછી અપટ્રેન્ડ કરતા પણ ઘણી વાર લાગવાની છે, કારણ કે એક પ્રાઇસ કરેક્શન બહુ મોટા પાયે જોવા મળ્યું છે. હવે એમાં ટાઈમ કરેક્શનની રાહ જોવી જોઈએ. એટલે કે જે લોકો બુલ્સ છે તેમને કાવેરી સીડને આવનાર ઘણા સમય માટે ભૂલી જવું પડશે. ઓકે, તો અવોઇડ કરવો જોઈએ, બુલ્સ સ્ટ્રેટેજી જે બનાવવા માંગે છે કાવેરી સીડને અવોઇડ કરવું જોઈએ. ત્યારે જ આવતીકાલના બજાર માટે કયા કોલ્સ આપશો જિગ્નેશ? યસ જનુલ, મારા બે કોલ છે આવતીકાલના બજાર માટેના. સૌથી પહેલો એશિયન પેઇન્ટ, જેને આજે ખાલી 0.5% મૂવ આપી છે, પરંતુ ઓવરઓલ નિફ્ટીના ગેનર બનવામાં સાબિત થયો છે. એશિયન પેઇન્ટનો આજના દિવસ ઓવરઓલ અપટ્રેન્ડનો સ્ટોક છે અને આજના દિવસનો કારોબાર જોઈએ તો આઈ થિંક એક ક્વિક કન્સોલિડેશન જ જોવા મળ્યું છે. કાલની ઉપરની મૂવ સાથે આઈ થિંક એશિયન પેઇન્ટ ઉપરની તરફ જતો જોવા મળશે. એશિયન પેઇન્ટ માટે 890નો સ્ટોપલોસ રાખવો જોઈએ અને 925 સુધીના ટાર્ગેટ રાખવા જોઈએ. 3-4 દિવસમાં આ કાઉન્ટર પોતાનું ટાર્ગેટ અચીવ કરતું જોવા મળશે. બીજું એક કાઉન્ટર છે ભારત ફોર્જ, જેને ગઈકાલના દિવસે ઘણી સારી અપમૂવ આપી હતી અને ઉપરની તરફ આજે કન્સોલિડેશન જોઈ રહ્યો છે, જે એક રાહતની વાત છે. ભારત ફોર્જ ફરીથી ઉપરની તરફનું મોમેન્ટમ અચીવ કરશે. રિલેટિવલી હાયર પ્રાઇઝનો સ્ટોક છે એટલે આવા સ્ટોકમાં કન્સોલિડેશનના ટાઈમમાં મૂવ આવવાની બહુ સારા ચાન્સીસ હોય છે. ભારત ફોર્જને બાય કરીને ચાલી શકાય. 1230નો સ્ટોક પ્લસ રાખવો જોઈએ અને 1282નો ટાર્ગેટ છે, એ પણ 4 દિવસમાં અચીવ થતો જોવા મળશે. ઓકે, તો આ બે કોલ્સ છે જિગ્નેશના અહીંયા. ભારત ફોર્જને અહીંયા બાય કરવો જોઈએ 4 દિવસના ટ્રેડિંગ સેશન્સ માટે. 1282ના ટાર્ગેટ આપી રહ્યા છે નીચેમાં, 1230ના સ્ટોપલોસ સાથે અહીંયા ભારત ફોર્જને બાય કરવાની સલાહ આપી રહ્યા છે જિગ્નેશ. સારી અપટ્રેન્ડ આજે પણ જોવા મળી હતી લગભગ 0.5% સુધીની. બીજા કોલ પર નજર કરી એશિયન પેઇન્ટ્સ 4 દિવસના સમય માટે અહીંયા 925ના ટાર્ગેટ માટે અહીંયા એન્ટ્રી લેવાની સલાહ આપી રહ્યા છે. 890ના સ્ટોપલોસને અહીંયા ધ્યાનમાં રાખવો જોઈએ. ત્યારે જ હરજા લેવાનો સમય થઈ ગયો છે જિગ્નેશ, કોઈ ડિસ્ક્લોઝર્સ? જી ઝેનુલ, ઘણા બધા સ્ટોક વિશે વાત કરી અને એવું જ માની લેવું જોઈએ કે આ બધા સ્ટોકમાં અમારો અને અમારા ક્લાયન્ટનો કોઈ ને કોઈ તરફનો ઇન્ટરેસ્ટ છે. આભાર જિગ્નેશ અમારી સાથે જોડાઈને આવતીકાલના બજારના તમામ સંકેતો વિશે જાણકારી આપવા માટે. તો આવતીકાલે અત્યારે બસ આટલું જ મને આપશો રજા. આગળ તમામ સમાચારો પર છે નજર, આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.